ભાવનગરમાં રસાલા કેમ્પ વિસ્તારમાં અલગ અલગ મકાનોમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલાઈ ગયો છે. કુલ રૂપિયા 37,335ના મુદ્દામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા. તે દરમિયાન એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગોયલ તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચુડાસમાને બાતમી રાહે હકીકત મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં પકડાયેલ સોહિલ ઉર્ફે નન્નો હનીફભાઈ બગીચામાં બેસેલ છે. તેની પાસે રોકડ રૂપિયા, મોબાઈલ ફોન તથા ચાંદીના દાગીના છે, જે ક્યાંકથી ચોરી કરી લાવેલી હોવાની શંકા છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ પોલીસ આવતા સોહિલ ઉર્ફે નન્નો હનીફભાઈ કળદોરિયા મળી આવતા તેની પોલીસે પૂછપરછ કરી હતી અને તેની અંગઝડતી કરતા પેન્ટના ખિસ્સામાંથી તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે તેની પાસે આધારે બિલ માંગતા તે ફરી ફરી બોલતો હોય તેથી તેણે આ તમામ વસ્તુઓ ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોવાથી ધરપકડ કરવામાં આવી છે. આ મજકૂર ઇસમની પૂછપરછ કરવામાં આવતા ગઈ મોડી રાત્રિના રસાલા કેમ્પ વિસ્તારમાં અલગ અલગ 4-5 જગ્યાએ ચોરી કરી મેળવેલ હોવાની તેણે કબૂલાત આપી હતી, જેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે ત્રણ બીજા મને ફોન આવ્યા, મારી પાસે